રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટીની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પાટણના પત્રકારશ્રીઓને સેપ્સીવેક વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા વિકસાવવામાં આવેલી આ વેક્સિનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટીએ જણાવ્યું હતું કે આરોગ્ય તંત્રને વધુ મજબૂત કરવું એ આજના સમયની માંગ છે, ત્યારે સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ પૂરી પાડવામાં રેડક્રોસ સોસાયટીનો વહીવટી તંત્રને હંમેશા સહયોગ રહ્યો છે. સાથે જ કોરોના વાયરસ અંગે જનજાગૃતિ અને રાજ્ય સરકાર દ્વારા કોવિડની સ્થિતિને પહોંચી વળવા કરવામાં આવી રહેલી કામગીરીને પત્રકારશ્રીઓએ સુપેરે ઉજાગર કરી છે. પત્રકારશ્રીઓને અપીલ કરતા જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું કે હાલમાં આરોગ્ય તંત્ર દ્વારા 45 વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવી રહી છે, ત્યારે પત્રકારશ્રીઓએ રસીકરણ અંગેની ભ્રામક માન્યતાઓ દૂર થાય અને વધુને વધુ નાગરિકો રસીકરણ માટે આગળ આવે તે દિશામાં હકારાત્મક પ્રયત્ન કરવા જોઈએ. આ કાર્યક્રમ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે વ્યક્તિ જ્યારે આર્થિક રીતે સદ્ધરતા અને ઉચ્ચ મોભો પ્રાપ્ત કરે છે ત્યારે તે પોતાનું સામાજિક ઋણ વિસરી જાય છે, પરંતુ નામાંકિત મલ્ટીનેશનલ કંપનીના MDના હોદ્દા પર હોવા છતાં ડોક્ટર રાજીવ મોદી દ્વારા સામાજિક જવાબદારી અદા કરવા જ્ઞાતિબંધુઓ અને પત્રકારશ્રીઓને સેપ્સીવેક વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે તે ખરેખર પ્રેરણાદાયી છે. છેલ્લા લગભગ 2 મહિના જેટલા સમયથી કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ પોતાની ફરજ દરમિયાન સંક્રમણનું વધુ જોખમ ધરાવતા પત્રકારશ્રીઓને રેડક્રોસ ભવન ખાતે વેક્સિન આપવામાં આવી હતી. કેડિલા ફાર્માસ્યુટિકલના MD ડોક્ટર રાજીવ મોદીના સહયોગથી રેડક્રોસ દ્વારા અગાઉ ખમાર જ્ઞાતિના સભ્યોને વેક્સિન આપ્યા બાદ પાટણના પત્રકારશ્રીઓને પણ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરતી આ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. આ માટે કેડિલા ફાર્માસ્યુટિકલ દ્વારા આશરે ₹45 લાખની કિંમતના 3,000 ડોઝ પાટણ રેડક્રોસ ભવનને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા હતા. શહેરના પદ્મનાભ 4 રસ્તા પાસે આવેલા રેડક્રોસ ભવન ખાતે પાટણ પ્રેસ ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પાટણ રેડક્રોસના ચેરમેન ડોક્ટર JK પટેલ, સેક્રેટરી ડોક્ટર મૌનીશ શાહ, કેડિલા ફાર્માસ્યુટિકલના પ્રતિનિધિ ડોક્ટર દિલીપભાઈ ચૌહાણ અને ઉર્મિલાબેન જોશી, અખિલ ખમાર જ્ઞાતિ મહામંડળના પ્રમુખ ડોક્ટર રિપલ મોદી, સમાજના અગ્રણી શ્રી હર્ષદભાઈ ખમાર અને કિરીટભાઈ ખમાર, જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક અમિતભાઈ ગઢવી, પ્રેસ ક્લબ ઓફ પાટણના પ્રમુખ રાજેશભાઈ સોની તથા પાટણના પ્રબુદ્ધ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. 50 દિવસમાં કોરોનાની શું પરિસ્થિતિ રહી છે એનાથી આપ બધા વાકફ છો. એમાં આપણા ડોક્ટર મિત્રોને પણ જો સહકાર આપ્યા છે આ સમયમાં એના માટે હું આભારી છું. રેડક્રોસની પણ ભૂમિકા ગઈ 50 દિવસમાં ઘણી સારી રહી છે, ખાસ કરીને પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવિર એલોકેશન માટે ડોક્ટર મનીષા પોતે જ લગભગ દર દિવસે દરેક ખાનગી હોસ્પિટલની ડિમાન્ડ લઈને કોણ કોણ ત્યાં છે પોતે ટોટલ ચેક કરીને કે કેટલા લોકો આપણા એના સિરિયસ થઈ ગયા કેટલા નથી, દરેક માટેનો કામગીરી ડોક્ટર મનીષા અને રેડક્રોસે જે કરી છે એના બદલ હું આભાર માનું છું અને વિનંતી પાઠવું છું. ₹7,500 અને એમાં અમે અમારી ફરજ નિમિત્તે અમારા સમાજમાં ગામે ગામ ગુજરાતમાં તે જઈને 2800 થી 3,000 વેક્સિન બનવું શરૂ કર્યું છે. કલેક્ટર સાહેબનો આભાર આપણે એટલા માટે માનીએ છીએ કે છેલ્લા 2-3 મહિનાથી સમગ્ર રાજ્ય અને દેશની અંદર જે પરિસ્થિતિ હતી અને એવી પરિસ્થિતિની અંદર પાટણનું વહીવટી તંત્ર SP સાહેબ હોય કે કલેક્ટર સાહેબને રેડિયો કરી અને મીડિયાના માધ્યમથી પાટણ જિલ્લાની અંદર ત્યાં મહામારીનો સારી રીતે આપણે સામનો કર્યો, તમામ સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજના કે ધર્મના કોઈ મહંતો હોય એમના પણ તમે ઇન્ટરવ્યુ આપો કે ભાઈ આ ફલાણા મહારાજ છે એમને રસી લીધી અને એમનો અભિપ્રાય સમાજના આગેવાનો હોય તાલુકા પંચાયત પ્રમુખ હોય ડેલિગેટ હોય તો શું થશે લોકોને એની પ્રેરણા મળશે અને ગામડાની અંદર જે લોકો
ઉપાધ્યક્ષ સિલેક્ટ ઓફ યાજ